સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે ઇંગ્લિશની અંદર ધોરણ 9માં ગ્રામરના ટોપિકો વિશે વિડીયા બનાવ્યા હતા અને એ વિડીયા ચાલુ છે. હવે એકમ કસોટીને આધીન આજે આપણે આજથી યુનિટ જે બુક છે બુકના પાર્ટ આપણે ચલાવવાની શરૂઆત કરીશું. એની અંદર યુનિટ 1 આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. તો યુનિટ 1 ચિત્તાસ ટીયર, ચિત્તાના આંસુ, ચિત્તો. ચિત્તા વિશે તમે બધા પરિચિત છો. આ પાઠની અંદર આપણે શું ભણવાનું છે તો ચિત્તો જે છે એ ચિત્તાના વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. ચિત્તાના વિશે ચિત્તાની માહિતી મેળવવાની છે. બીજું આ ચિત્તાસ ટીયર એવું કેમ કીધું છે, ચિત્તાના આંસુ. જેમ કે દરેક જણને આંસુ આવતા હોય પણ એનું કંઈક કારણ હોઈ શકે, ચાહે એ આંસુ હર્ષના હોય, આનંદના હોય, દુઃખના હોય, નિરાશાના હોય, એકલવાયના હોય, અલગ અલગ પ્રકારના આંસુ આવતા હોય છે. તો ચિત્તાના આંસુમાં શું છે પાઠમાં, તો અહીંયા કંઈક સ્ટોરી મિત્રો એવી છે કે એક ઝુલુ જાતિનો એક શિકારી હતો, એનું નામ હતું ઈદી. એ જંગલમાં હતો ત્યારે એણે જોયું કે માદા ચિત્તા હતી, ચિત્તાની જે ચિત્તા કહેવાય એમાં નર અને માદા, એમાં માદા ચિત્તા હતી. એને એક વખત અચાનક અરણનો શિકાર કર્યો અને અરણના શિકાર કરી અને એ ખોરાક પોતાના બાળકોને પાસે લઈ જાય છે અને બધા ભેગા મળીને ખાય છે. આવું જોતો રહી જાય છે ઈદી. ઈદી નામનો જે શિકારી હતો એને આ બધું જોયું તો એને ખબર પડી કે આ કેટલું સારું કહેવાય કે આ બચ્ચાઓ જે ચિત્તાના બચ્ચા હતા, માતા જે માદા ચિત્તા હતા, એને બચ્ચાને કોઈ પણ મહેનત વગર ખોરાક મળ્યો. તો એને એવું વિચાર્યું કે મારે પણ એક માદા ચિત્તા જેવો શિકારી હોય તો મારું જીવન પણ આરામદાયક બની જાય. એટલા માટે એને શું નક્કી કર્યું મિત્રો કે હું આ ચિત્તાના બચ્ચાને ચોરી લઉં અને એને એવી તાલીમ આપું કે મારા માટે જઈને શિકાર કરી લાવે. પછી ફક્ત મારે ઓનલી માત્ર ને માત્ર મારે આદેશ જ આપવાનો કે જા અને મારા માટે ચિત્તો મારા માટે શિકાર કરી લાવ. તો ચિત્તાના બચ્ચા મોટા થાય એને તાલીમ આપે એક બે વર્ષ પાંચ વર્ષ અને પછી એની રીતે ઝુલુ માટે જે ઈદી નામનો જે શિકારી હતો એના માટે શિકાર કરી લાવે. આવી તાલીમ આપવાનું એને નક્કી કર્યું. અને આ માટે કે મારે શું કરવું પડે તો મારે બચ્ચા ચોરવા પડે અને બચ્ચા એક બચ્ચું ચોરું તો મારું જીવન આવી રીતે હું શિકારી મારવા માટે મારે ખાલી ફક્ત બેસીને ફક્ત ઓર્ડર કરવાનો રહે. તો એના માટે એને ચોરવાનું નક્કી કર્યું અને ચોરવું કઈ એના કોઈના માતા પિતાની સામે તેના બાળકને કોઈ ચોર ઉઠાવી શકે નહીં. તો એને માટે શું નહીં નક્કી કર્યું, આખો દાડો ફેમિલીનો એના ચિત્તાના પરિવારનો પીછો કર્યો. જ્યારે સાંજ પડી ત્યારે માદા ચિત્તા પાણી લેવા કે ખોરાકની શોધમાં બહાર નીકળી ત્યારે એ અચાનક એ ગાઢ ઝાડવામાં જે બચ્ચા છુપાવી જઈ ગઈ ત્યાં આગળ જઈને એને પોતાનું નેટ ફેંકી અને બચ્ચાને ચોરી લીધા. પણ ચોરતી વખતે એને એક જ બચ્ચાની જરૂર હતી. પણ માણસ એ લાલચુ માણસ છે, એ આપણને બધા આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ હોય એના કરતાં એની ડબલ હોય એવી એની અપેક્ષાઓ હોય છે. તો એને એવું કીધું, વિચાર્યું કે એક ચિત્તાને બચ્ચાને ચોરું અને બે બચ્ચાને ચોરું તો ફાયદો નહીં, કારણ કે એક કામ કરશે ને બે કામ કરશે પણ પેલું વધુ આપણા માટે શિકાર કરી લાવશે. તો એને જરૂર હતી એક નહીં પણ એને ચોરી લીધા બે, એટલે બંને લઈને આવ્યો અને છુપાવી દીધા. માદા ચિત્તા જ્યારે પરત ફરી ત્યારે એને જોયું કે એના બચ્ચાને તેની જતી જગ્યા ઉપર જોવા મળ્યા નહીં, એટલે ધુઆ પુવા થઈ ગઈ, ડરી ગઈ, ગભરાઈ ગઈ. હવે શું થશે, જેમ આપણા સ્વાભાવિક વસ્તુ છે, આપણું આપણે પાંચમી સ્કૂલમાંથી લેટ જઈએ તો પણ તમારા આપણા વાલીનો ફોન સ્કૂલમાં કે જે તે સાહેબને કે ગમે ત્યાં તમારા મિત્રોને ઘરેને આપણે શોધખોળ ચાલુ કરી દેતા હોય કે કેમ નહીં આવ્યો, શું થયું હશે. તો માતા ચિત્તા હતી, કોઈ પણ બચ્ચા હોય તો એ કોઈ પણના માટે એના બચ્ચા તો એના માટે ઘણા બધા કિંમતી જોઈ. તો એને દુઃખ થયું, ડરી ગઈ, ગભરાઈ ગઈ, શું થયું. તો આખી રાત રડી અને આ રડતી હતી ત્યારે એક ગામના એક બીજો ઘણા બધા સારા માણસો હોય એમાં તો એક માણસ હતો, એક સન્નો, એ ડાયો માણસ હતો અને એ બધું જાણતો હતો પ્રાણીઓ વિશે. તો એને ખબર પડી કે માદા ચિત્તા કંઈક રડે છે, કંઈક તકલીફ હશે. જેમ રાતે કૂતરા ભસતા હોય તો આપણને ખબર નહીં હોય કંઈક આવ્યું હશે, કંઈક અજાણ એવી કંઈક ઘટના બનવાની હશે. તો એ કૂતરાના અવાજ ઉપરથી આપણને પણ ખબર પડે છે, એમ આ પ્રાણીઓનો પ્રેમી હતો સન્નો, એને ખબર પડી કે માદા ચિત્તાને કંઈક તકલીફ થઈ છે. તો એને શું કર્યું, તો જંગલમાં ગયો અને જોયું તો માદા ચિત્તાના બચ્ચા ખોવાયેલા હતા એવું એને જાણ મળી. અને ખબર પડી કે આપણને ખબર છે કે આપણી આસપાસ કંઈક ખરાબ થતું હોય તો આપણને ખબર પડે આપણા કુટુંબમાં કે મિત્રોમાં કે આ આવું ખરાબ કાર્ય તો આ જ કરી શકે. તો એને ખબર પડી ગઈ કે આ કાર્ય તો બચ્ચા ચોરવાનું એક જ કરી શકે અને એ ઈદી જ કરી શકે. ઈદી ઉપર ગુસ્સે થયો, ઈદીને ત્યાં ગયો અને કીધું કે તે આપણી જાતને જમાતને બદનામ કરી છે, આપણે શિકારી છીએ, આપણે આવું ચોરવાનું કાર્ય ન કરવું જોઈએ, આપણને જે કળા મળી છે આપણે શિકાર કરવાની કળા છે તો આપણે શિકાર કરવો જોઈએ અને એ રીતે આપણે ખોરાક પ્રાપ્ત કરવો જોઈએ. ત્યાં તો દુષ્ટ કાર્ય કર્યું છે અને બધા સભ્યો ભેગા મળી એને કાઢી મૂક્યો.
અને એ બચ્ચા જે હતા એ માતાને પરત આપી દીધા સન્નો નામના જે માણસ હતો વૃદ્ધ એણે અને લાંબા જોયું પછી છેલ્લે તારણ કાઢવામાં આવ્યું આખી રાત રડી હતી દોઢ બીજા દાડા સુધી રડી હતી ત્યારે ખબર પડી કે આ રડવાથી જે પાણી નીકળ કર્યું એના કારણે ગાલ ઉપર ચિત્તાના ગાલ ઉપર માતા ચિત્તાના ગાલ ઉપર એક ડાઘા પણ કાળા પડી ગયા હતા તો આવું કંઈક અહીંયા પાઠ છે મિત્રો તો આપણે પાઠની શરૂઆત કરીશું ધ્યાન આપજો તો આ પહેલો પાઠ છે જુલુ હન્ટર બરાબર આ રીડ છે આપણે સોરી જુલુ હન્ટર કે ચિત્તા સ્ટીયર યુનિટ 1 એની અંદર આ જે પાઠ છે આપણે શરૂઆત કરી રહ્યા છીએ ધ્યાન આપજો લોંગ લોંગ અગો એ ભૂતકાળની વાત કરવામાં આવી છે ઘણા સમય પહેલાની વાત કરવામાં આવી છે ઘણા સમય પહેલા જુલુ હન્ટર જુલુ જાતિનો હન્ટર એટલે શિકાર એટલે કે જુલુ જાતિનો શિકારી વોઝ સિટિંગ બેઠેલો હતો અંડર એટલે એ છે અ ટ્રી એટલે વૃક્ષના ઝાડ નીચે બેઠેલો હતો ચાલુ ભૂતકાળનું વાક્ય છે એ સમયે એની બેસવાની ક્રિયા ચાલુ હતી બેઠેલો હતો ઘણા સમય પહેલા એક જુલુ અંતર નામનો જુલુ જાતિનો એક શિકારી એક ઝાડ નીચે બેઠેલો હતો હિસ નેમ વોઝ ઈદી એનું નામ ઈદી ઈદી હિશો તેણે જોયા અ લાર્જ હર્ડ હર્ડ એટલે ટોળો એને જોયું લાર્જ હર્ડ એક મોટું ટોળું જોયું ઓફ ડિયર ડિયર એટલે હરણ ગ્રેઝિંગ કરતું ટુ ગ્રેઝ ગ્રેઝિંગ એટલે ચરતું જોયું ક્યાં આગળ ચરતું જોયું ઇન લશ ગ્રીન મેડો તો જે લીલુંછમ ઘાસ હતું એના બીડમાં ચરતું હરણના ટોળાને જોયું ફરી વાર કહી દઉં ઘણા સમય પહેલાની વાત છે એક જુલુ હન્ટર નામનો શિકારી ઝાડ નીચે બેઠેલો હતો એને જોયું એનું નામ ઈદી હતું એને જોયું એક હરણના ટોળાને ચરતું જોયું ક્યાં આગળ તો લીલાછમ ઘાસના બીડમાં ચરતા જોયું તો હી સેડ ટુ હિમસેલ્ફ હી એટલે તે સેડ એટલે બોલ્યો હિમસેલ્ફ મનોમન જાતે ને જાતે બીજું કોઈ સાંભળનાર હતું જ નહીં પોતે એકલો જ હતો જાતે ને જાતે હિમસેલ્ફ પોતાના માટે વાપરવામાં આવ્યો છે તો હી સેડ હિમસેલ્ફ હી સેડ ટુ હિમસેલ્ફ તેને પોતાને જાતે મનોમન કીધું ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ આ હરણ ડિયર એટલે હરણ રિયલી ખરેખર વન્ડરફુલ છે અદ્ભુત છે બટ પણ આઈ હેવ ટુ રન મારે દોડવું પડશે લોટ ઘણું બધું દોડવું પડશે ટુ કેચ વન ઓફ ધેમ તેમાંના એકને પકડવા માટે મારે ઘણું બધું દોડવું પડશે કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન શું કોઈ સહેલો માર્ગ ઉપાય રસ્તો ન હોઈ શકે ટુ ગેટ વન તેને પ્રાપ્ત કરવાનો શું નક્કી કરે છે પેલા જો હું તમને કહી દઉં ગુજરાતી તે મનોમન બોલ્યો શું બોલ્યો કે આ હરણ ખરેખર સુંદર છે પણ મારે એને કોઈને પકડવું હોય તો મારે દોડવું ખૂબ પડે કારણ હરણ તો દોડે ખાસ તો મારે કે ખૂબ દોડવું પડશે શું કોઈ એવું કઈ સહેલો માર્ગ ન હોઈ શકે મારે હરણને પકડવા માટેનો તો આવું વિચારતો હતો અને એવામાં સડનલી એકાએક એકાએક ખિસ્યો એને જોઈ કોને જોઈ ફિમેલ ચિત્તા ફિમેલ મેલ અને ફિમેલ ફિમેલ એટલે માદા સ્ત્રી તો માદા ચિત્તાને જોઈ ક્રોલિંગ કરતી જોઈ સરકતી આમ સરકતી હોય ને એવી રીતે આમ સરકતી જેમ સાપ સરકે ને એમ સરકતી ધીમે ધીમે સરકતી જોઈ સાયલેન્ટલી ધીમેથી એકદમ શાંતિથી ક્લોઝર એટલે નજીક સરકતી જતી જોઈ કોની નજીક ટુ ધ ગ્રેઝિંગ એનિમલ ત્યાં પ્રાણીઓ ચરતા હતા ને આ રણ અને બીજા પ્રાણીઓ ચરતા હશે એ પ્રાણીઓ તરફ એક માદા ચિત્તાને એને સરકતા આમ ધીમેથી આમ હંતા હિંતાઈને છંતાઈને ધીમે ધીમેથી એના તરફ સરકતી જોઈ ધેન પછી શી લેફ્ટ કૂદી કૂદ્યું એવું થાય આ કૂદ્યું પછી તે કૂદી
એન્ડ ક્વાર્ટર ડિયર કેચ નું ભૂતકાળ ક્વાર્ટ ભૂતકાળની વાત છે હરણને પકડી પાડી આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી એને હરણના એક બચ્ચાને પકડી પાડી એક હરણને અને આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછીની વાત છે હર ટુ યંગ કપ્સ એના બે યુવાન બચ્ચા કોના માદા ચિત્તાના હર ટુ યંગ કપ્સ કપ્સ એટલે બચ્ચા કપ્સ એટલે બચ્ચા કેમ આઉટ બહાર આવ્યા કેમ એટલે આવ્યા પણ આઉટ કીધા છે બહાર આવ્યા ઓફ ધ બશ ઝાડવામાંથી બે બચ્ચા શું થયા ભાઈ બહાર આવ્યા કોના માદા ચિત્તા ક્યારે કે જ્યારે એને ઘરનો શિકાર કરી લીધો એના પછી થોડાક સમય પછી અને જે એટલે તે બધા તેઓએ કોણ તેઓ તો માદા ચિત્તા અને એના બચ્ચા બહુવચન છે ઓલ એટલે બધાએ એન્જોયડ કરી મજા માણી ભાઈ શેની દેર મીલ મીલ એટલે ભોજન ખોરાક તેમણે એમના ભોજનની શું કરી ભાઈ મજા માણી અને ઈદીસ આ બધું ઈદી જોઈ રહ્યો હતો એને નિરીક્ષણ કર્યું એક માદા ચિત્તા આવી અચાનક કૂદી અને એક હરણના બચ્ચાને પકડ્યું અને પછી હરણના બચ્ચાને પકડ્યા પછી બીજા હરણો નાસી ગયા હશે એટલે બીજા બે બચ્ચા હતા માદા ચિત્તાને બહાર આવ્યા અને બધા શાંતિથી બેસીને ખાવા ભોજનની મજા માણી તો આવું બધું ઈદી જોઈ રહ્યો હતો તો ઈદીની આઈસ બ્રાઇટનેટ થઈ ચમક મોબાઈલનું બ્રાઇટનેસ વધારી દીધી છે એવી બ્રાઇટનેસ થઈ એની આંખોમાં ચમક આવી અને ધ સ્પાર્કલ થતી હતી તે ઝબુકતી હતી વિથ એન આઈડિયા સ્પાર્કલ થવી સ્પાર્કલ એટલે આમાં વિચાર આવ્યો એને એક સારો એવો અદ્ભુત વિચાર આવ્યો અને હી ઇન્વાઇટ થયું ઇન્વાઇટ થઈ અદેખાઈ આવી ઈર્ષ્યા આવી આપણને ખબર છે કોઈનું સારું થતું હોય તો આપણને એમ ગમે ખરું ના એ ગમે બધા લોકોને ગમે એવું જરૂરી નથી હોતું અમુક જેને ઈર્ષા આવે કોઈક વધુમાં વધુ કમાતો હોય કંઈક ના કોઈકને ક્યાંક સારું થતું હોય તો બધા લોકોને ગમતું નથી હોતું 101 માણસ એવો પણ હોય કે જેને ઈર્ષા આવતી હોય કારણ કે આવું થયું આવું નતું થવાનું જરૂર તો હી ઇન્વાઇટ ધ કપ્સ એને બચ્ચાઓની દેખાય આવી ધેર લે તો આફ્ટર ઇધી સાઈડ બ્રાઇટનેટ ધ સ્પાર્કલ વિથ એન આઈડિયા તેની આંખોમાં ચમક આવી એની આંખોમાં એક વિચાર ઝબુકતી હતી હી ઇન્વાઇટ ધ કપ્સ એને બચ્ચાઓની અદેખાઈ આવી અને જાતે ને જાતે શું કહે છે કે એન આઈ બી લકી ક્ષમતા બતાવે છે શું હું નસીબદાર હોઈ શકું બી કીધું છે ભવિષ્યમાં કીધું છે કે એન આઈ બી લકી શું હું નસીબદાર હોઈ શકું ભવિષ્યમાં નહીં એમને એમ કીધું છે ક્ષમતાદાર એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ આ સુંદર બચ્ચાઓની જેમ શું હું નસીબદાર હોઈ શકું ખરો તો કેમ કારણ કે ધે ગોટ તેઓને પ્રાપ્ત થઈ ધેર ફૂડ તેમનું ભોજન કોને તે બચ્ચાઓને મળ્યું તેમનું ભોજન વિધાઉટ એટલે વગર એની એટલે કોઈ પણ પ્રકારના એફર્ટ તે બચ્ચાઓને ભોજન પ્રાપ્ત થયું કોઈ પણ પ્રકારની મહેનત વગર પ્રાપ્ત થયું તો હું આ બચ્ચાઓની જેમ શું હું નસીબદાર હોઈ શકું પ્રશ્ન કરે છે કેમ કારણ કે આ બચ્ચાઓને તો બહુ જો કોઈ મહેનત કરવી પડી એમને એની માતા શિકાર કરી લઈને ખવડાવી દીધું એ તો દરેક માતા પિતાની ફરજ છે કે એના માતા પિતાને એના બચ્ચાઓને ખવડાવવું અને બાળકોની પણ ફરજ છે મોટા થઈને એના માતા પિતાઓને ખવડાવવું અને જાળવવા અત્યારે નાનપણમાં એ આપણને જાળવે આપણે પછી એમને જાળવવા પડે તો આ એકબીજાની એકબીજા ઉપર આધાર રહેલો જ છે ભાઈ જો બાળક માતા પિતા આપણને ન સાચવે તો આપણે એમને ન સાચવીએ બરાબર એવું થાય તો એ આપણને સાચવે કોઈ માતા પિતા એવા ન હોય કે જે આપણને ન સાચવે પણ આપણે ઘણી વાર આપણી ફરજ ભૂલી જતા હોઈએ છીએ મિત્રો તો ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ કેન આઈ હેવ અ હન્ટર શું મારે શિકારી હોઈ શકે હેવ એટલે હોવું અ હન્ટર શિકારી હોઈ શકે લાઈક ધેર મધર તેની માતા જેવો કોની માતા જેવો એ બચ્ચાની માતા જેવો મારે પણ કોઈ શિકારી હોઈ શકે ખરું મારી પાસે એક હી થોટ એ વિચાર્યું એને શું વિચાર્યું શું વિચારે છે ધ્યાન આપજો કે શું મારે આ યુવાન બચ્ચાને જે ખોરાક મળ્યો એની માતા શિકાર કરીને લાવી એ માતાજી એમની છે એવો મારે કોઈ શિકારી હોઈ શકે ખરો કે જે મારા માટે આનો શિકાર કરી લાવે મને બેહીન ખવડાવે એવો એવું વિચારે છે તો હી ડિસાઈડેડ આવું જોયું પછી આવું વિચાર્યા પછી એને નક્કી કર્યું
टू कैच करवानो, पकड़वानो, चोरवानो एम। अ यंग कब, एक युवान बच्चा ने पकड़वानो एटले के चोरवानो एने नक्की कर्यो एटले के पकड़ी लेवानो। एंड ट्रेन करवानो, तालीम आपवी। તાલીમ આપવાનું નક્કી કર્યું। ઈટ એટલે તે બચ્ચાને, કોઈ પણ એક બચ્ચાને કે હું પકડું આમાંથી, અને એકને ઈટ એટલે તેને હું હન્ટ કરવાની, શિકાર કરવાની તાલીમ આપું। ફોર હિમ એટલે તેના માટે, કે તેના માટે એટલે પોતાના માટે, જાતેને જાતે પોતાના માટે કે મારા માટે શિકાર કરાવે, કે હું તાલીમ એને આપું ઇનડાયરેક્ટમાં છે, તો તેને એક બચ્ચાને ચોરવાનું નક્કી કર્યું કે તેના માટે શિકાર કરી લાવે એ માટે। તો ધેન પછી આઈ શોલ ઓનલી સે, ફક્ત મારે કહેવાનું, I shall only, ફક્ત ને ફક્ત I say, મારે કહેવાનું shall say, oh my dear, અરે મારા વાલા હરણ, go, જા, and kill, to kill, મારી નાખો, તો મારી લાવ, a deer મારી લાવ, for me એટલે મારા માટે, જા, અને મારા માટે deer એટલે હરણ ને મારી લાવ, મારા માટે શિકાર કરી લાવ હરણ નો, તો ઓહ માય લાઈફ વિલ બી કમ્ફર્ટેબલ ધેન, પછી મારું જીવન કેવું બની જશે, કમ્ફર્ટેબલ, કમ્ફર્ટેબલ, આરામદાયક, પછી મારું જીવન કેવું બની જશે, એકદમ આરામદાયક બની જશે। અને હી વોઝ ક્વાઇટ પ્લેસ્ડ, પ્લેસ્ડ ટુ પ્લેસ, તે પોતાના વિચારથી પ્લેસ્ડ હતો, ખુશ હતો, વિથ હિઝ ઓન આઈડિયા, પોતાના વિચારથી, આવું વિચારી રહ્યો હતો ને, આ વિચાર પોતાનો પોતાનો હતો, પોતાને પોતે જાતે જાતે શું થતા હતા, ખુશ થતા હતા, કયા વિચારથી, તો એને નક્કી કર્યું કે એક બચ્ચાને હું ચોરું, એને શિકાર કરવાની તાલીમ આપું, અને પછી મારે ફક્ત એટલું જ કહેવાનું, અરે મારા વાલા હરણ, તું જા ને મારા માટે હરણ, અરે મારા વાલા બચ્ચા, મારા ઓ માય ડિયર, મારા વાલા, તું જા અને એક હરણ મારા માટે તું મારી લાવ, પછી મારે જીવન કેવું બની જશે, એકદમ આરામદાયક બની જશે। અને આવું તે વિચારતો હતો, હી વોઝ ક્વિટ ક્વાઇટ પ્લિસ્ડ હતો, તે ખૂબ જ ખુશ હતો, વિથ હિઝ ઓન આઈડિયા, પોતાના વિચારથી, આગવા ઓન પોતાના, તો એ ડિસાઈડેડ, એને નક્કી કર્યું ટુ ફોલો કરવું, પીછો કરવો, એને પીછો કરવાનું નક્કી કર્યું, ધ કપ્સ બચ્ચાનો, એન્ડ સ્ટીલ એટલે ચોરવાનું નક્કી કર્યું, ટુ સ્ટીલ, એને એક બચ્ચાને ચોરવાનું નક્કી કર્યું, વન એટલે એકને, અને ફ્રોમ હિસ એક્સપિરિયન્સ, પોતાના અનુભવથી, દરેક જેને પોતપોતાનો અનુભવ હોય પોતાની ધંધાનો, તો ફ્રોમ હિસ એક્સપિરિયન્સ, તેના અનુભવથી, ઈદી ન્યૂ, ઈદી જાણતો હતો, ધેટ કે ચિત્તા નેવર અટેક્સ અ મેન, ચિત્તો કદી મનુષ્ય ઉપર હુમલો કરતો નથી, આ એના એક શિકારી તરીકેનો પોતાનો આગવો, પોતાનો વ્યક્તિગત અનુભવ હતો, કે ચિત્તો કદી મનુષ્ય ઉપર હુમલો કરતો નથી, ધેરફોર, તેથી પરિણામ શું આવશે, ઇટ ઇઝ સેફ, તે સલામતી ભર્યું હતું, ટુ સ્ટીલ અ કપ, બચ્ચાને ચોરવું, ટુ સ્ટીલ કરવું, ચોરવું, સેફ હતું, સલામતી હતું, અ કપ બચ્ચાને, તો હી ફોલોડ, એને પીછો કર્યો, ચિતાસ ફેમિલી, ચિતાના પરિવારનો, ટીલ ધ ઇવનિંગ, ટીલ એટલે સુધી, જ્યાં સુધી, ત્યાં સુધી, ઇવનિંગ સુધી, સાંજ સુધી, કારણ કે જ્યાં સુધી સવારથી સવાર સુધી એનો પીછો કર્યો, પણ એકલા બચ્ચા મૂક્યા જાય તો પછી ચોરે ને, તો સાંજ સુધી એને પીછો કર્યો, અને એટ સનસેટ, સૂર્યાસ્ત થયો સાંજે, ત્યારે ધ મધર ચિતાએ હિડ કર્યા, હાઈડ નું હિડ, સંતાડ્યા, છુપાવ્યા, હર કપ ઇન અ થિક એટલે ગાઢ, આમ ભરેલી હોય, ભરચક, ગાઢ, આમ ભરચક એકદમ ભરાવતા એવા, બસ એટલે ઝાડવામાં બચ્ચાને છુપાવે, એન્ડ લેફ્ટ એટલે નીકળી ગઈ, લીવ નું લેફ્ટ ભૂતકાળ છે, નીકળી પડી ફોર ધ સ્ટ્રીમ, ઝરણા તરફ, ઝરણા તરફ જઈ અને કોઈ શિકાર હોય કાં તો પાણી પાણીને શોધવા નીકળી, અને ક્વિકલી આવું બધું તૈયાર જ હતો પેલો જુલુઓન હન્ટર, ઈદી નામનો શિકારી, અને ક્વિકલી હન્ટરે પીકડ અપ કર્યા, ઉપાડ્યા હિઝ નેટ, પોતાની નેટ એન્ડ સ્પીયર એટલે ભાલો, સ્પીયર ઉપાડ્યા એટલે ભાલો ઉઠાવ્યા, ઉપાડ્યા ઉચક્યા, એન્ડ ધેન ઇન ટુ ધ બસ, ક્યાં દોડ્યો, પેલા ઝાડવા તરફ દોડ્યો, જે એની માતા એ બચ્ચાઓને છુપાવ્યા હતા એ ઝાડવી તરફ દોડ્યો, કારણ કે પીછો તો કરી જ રહ્યો હતો, હી શો, એને જોયું ટુ ટાઇની કપ્સ, ત્યાં જઈને બે નાના બચ્ચાને ટાઇની કીધા છે, એટલે બે નાના બચ્ચાને એને જોયા, જે લુક્ડ એટ હિમ, તે બચ્ચા પણ એને જોઈ રહ્યા હતા એની તરફ, એટ એટલે તરફ, હિમ એટલે તેની તરફ, બચ્ચા પણ એની તરફ જોઈ રહ્યા હતા, વિથ એટલે થી
देयर ब्राइट आईज हम चमकती आंखों थी हम डरी गेला हो ना चमकती आंखों थी जोई रहया हता कोने आ शिकारी ने अने देवर टू यंग तेटला बधा नाना हता टू रन अवे ए दौड़ी सके एम हता नहीं कारण के तू ए भारवाचक साथे नेगेटिव वाक्य बनावशे तो देवर टू यंग तेटला बधा नाना हता टू रन अवे दौड़ी सके एम हता नहीं ईदी थ्रू ईदी ए फेंकी नेट जाली फेंकी ओवर धेम तेमना ऊपर एंड अने कप्स वर कॉट बच्चा शू थी गया पकड़ाई गया ही नीडेड जरूर એને જરૂર હતી ઓનલી વન કપ્સ એક બચ્ચાની બટ હી થોટ પણ એને વિચાર્યું ઇટ ઇઝ ઓલવેઝ બેટર એ તો સારું કહેવાય ને ટુ હેવ અ ટુ સ્લેવ્સ સ્લેવ્સ ઇન અ નોકર એ તો સારું કહેવાય ભાઈ ટુ સ્લેવ્સ હોવા બે નોકર હોવા ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે વન એકને બદલે ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે એકને બદલે બે નોકર હોય તો સારું કહેવાય એક કરતા વધારે સારું ને તો હી ડ્રેગ્ડ ટુ ડ્રેગ કરવું શિકારી તો જોઈએ એની માદા ચિત્તા જેવું તેને કીધું કે હું માદા ચિત્તા ના બચ્ચા ને ચોરું તો એના જેવો કુશળ અને હોશિયાર મને શિકારી મળે જ નહીં ને તેને એના બચ્ચાને ચોરવાનું નક્કી કર્યું અને એક્સપિરિયન્સના અનુભવથી જાણતો હતો કે હું આ બચ્ચાને ચોરવા મારા માટે સહેલા છે કારણ કે પોતાનો અનુભવ હતો એ શિકારી ત્યારે કહ્યું આ કદી બચ્ચા માદા ચિત્તા કદાચ મને ચોરતો ભાળી જશે ને આવી જશે ને તો મારા પણ હુમલો નહીં કરે કે મનુષ્ય પણ હુમલો ચિત્તો કદી કરતો નથી આવું પોતાનો અનુભવ કહે છે શિકારી જાતિનો તો એટલે એને ચોરવા માટે સહેલા હતા એટલે એને શું કર્યું ચિત્તાને પરિવારનો સાંજ સુધી પીછો કર્યો જયારે સાંજ પડી સાંજ સુધી તો બધા ભેગા અલગ પડે તો ચોરી તરત લઈ લે પણ ભેગા હતા સાંજ સુધી પછી એને સાંજે શું કર્યું માતા ચિત્તા જેવી એમને હંતાડી અને ઝરણા તરફ શિકારની શોધમાં નીકળી કે પાણીની શોધમાં નીકળી તરત જ પેલો ત્યાં પહોંચી અને એને જાળ ફેંકી અને એમને કસેડી ગયો એને જરૂર હતી એક બચ્ચાની પણ એને બે ચોર્યા એને એવું વિચાર્યું કે એકની જગ્યાએ બે હોય તો વધારે સારું કામ તો ડબલ થાય એટલા માટે તો આ પાઠ શું કહે છે આપણે જે હાલ ચલાવ્યું એટલે સુધી એકવાર ફરીવાર રિવિઝન કરી દઈએ મિત્રો એટલે કદાચ તમને કંઈ તકલીફ પડી હોય તો ખ્યાલ આવી જાય ધ્યાન આપજો લોંગ લોંગ અગો ઝુલુ અંટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી ઘણા સમય પહેલા એક ઝુલુ અંટર નામનો શિકારી એક વૃક્ષ નીચે બેઠેલો હતો હિસ નેમ વોઝ ઇદી એનું નામ ઇદી હતું હી શો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મીડો અને લીલાછમ ઘાસના બેડની અંદર એક હરણના ટોળાને ચરતું જોયું ही सेड टू हिमसेल्फ आउ જોઈને એને પોતે જાતે મનોમન બોલી ઉઠ્યો ધીસ ડિયર આર રીઅલી વન્ડરફુલ આ રણો તો ખરેખર સુંદર છે બટ આઈ હેવ ટુ રન લોટ ટુ કેચ વન ઓફ ધેમ પણ મારે એ બચ્ચાઓને પકડવા માટે ખૂબ દોડવું પડશે કાન ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન એને પ્રાપ્ત કરવાનો મેળવવાનો ગેટ વન કરવાનો કોઈ સહેલો માર્ગ ન હોઈ શકે તો સડનલી અચાનક એવું વિચારતો હતો એવામાં જ હી શો ફિમેલ ચિત્તા એને એક માદા ચિત્તાને જોઈ ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ એટલે કે પેલા પ્રાણીઓ ચરતા હતા એ તરફ સરકતી ધીમેથી શાંતિથી સરકતી જોઈ તો વિચારે છે કેન આઈ બી લકી ક્રોલિંગ ધેન શી લેફ્ટ પછી માદા ચિત્તા શું કરે છે કૂદે છે એન્ડ કોટ અ ડિયર એક હરણને પકડી પાડે છે આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી હર ટુ યંગ કપ્સ કેમ આઉટ ઓફ ધ બશ બે યુવાન બચ્ચા જે હતા એ ઝાડવામાંથી બહાર આવ્યા અને દે ઓલ એન્જોયડ ધેર મીલ માદા ચિત્તાએ તેના બચ્ચાએ ભોજનની મજા માણી ઇદી સાઈડ બ્રાઇટ ને ઇદીની આંખોમાં ચમક આવી દેશ પાત્ર વિશેના આઈડિયા એની આંખોમાં એક વિચાર આવતો હતો હી ઇન્વાઇટ ધ કપ એને બચ્ચાઓની અદેખાઈ આવી કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ શું આ બચ્ચાની જેમ હું નસીબદાર હોઈ શકું ખરો દે ગોટ દેર ફૂડ વિધાઉટ એની એફર્ટ તે બચ્ચાઓને તેમનું ભોજન તો મળ્યું પણ કોઈ પણ મહેનત વગર મળ્યું તો અમને જેમ હું પણ નસીબદાર હોઈ શકું ખરો કેન આઈ હેવ અન્ટર લાઈક દેર મધર શું મારે પણ એમની માતા જેવો શિકારી હોઈ શકે હી થોટ એને વિચાર્યું હી ડિસાઈડેડ ટુ કેચ વન ઓફ વન કપ એને એક યંગ કપ યુવાન બચ્ચાને પકડવાનું નક્કી કર્યું એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ એના માટે શિકાર કરી લાવે એવું તાલીમ આપવાનું નક્કી કર્યું ધેન આઈ શોલ ઓનલી સે પછી ફક્ત મારે એટલું જ કહેવાનું ઓ માય ડિયર અરે મારા વાલા ગો એન્ડ કિલ ડિયર ફોર મી જા અને મારા માટે હરણને તું મારી લાવ આવું જ મારે કહેવાનું રહેશે તો ઓ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન પછી મારું જીવન એકદમ કેવું બની જશે મિત્રો આરામદાયક બની જશે હી વોઝ ક્વાઇટ પ્લીઝ્ડ વિથ હિઝ ઓન આઈડિયા તે પોતાના આવા વિચારથી ખુશ હતો તો હી ડિસાઈડેડ એણે નક્કી કર્યું ટુ ફોલો ધ કપ એન્ડ સ્ટીલ વન બચ્ચાઓનો પીછો કરો અને એકને ચોરી લેવાનો ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ પોતાના અનુભવથી ઇદી ન્યૂ ડેટ ઇદી જાણતો હતો કે દ
चित्ता निवार टेक समय चित्तो कदी मनुष्य पर हमलो करतो नथी therefore it was safe to steal one steal cup એટલે બચ્ચાને ચોરું કેવું હતું મિત્રો સહેલું હતું he followed the cheetah family till evening એને સાંજ સુધી ચિત્તાના પરિવારનો પીછો કર્યો અને at the sunset જેવું સૂર્ય સાંજ પડી કે મધર ચિત્તા હિડ હર કપ ઇન ધ થિક બશ એન્ડ લેફ્ટ ફોર સ્વિમ પોતાના બચ્ચાને ગાઢ ઝાડવાઓમાં છુપાવી અને પોતાના ઝરણા તરફ શિકાર માટે કે પાણીને શોધવા નીકળી અને આવું બધું પીછો કરનાર શિકારી જોઈ રહ્યો હતો અને તે આવું થયું કે તરત જ ક્વિકલી હન્ટરે પિક્ડ અપ હિસ નેટ એન્ડ સ્પીયર પોતાના જાળી જે ફેંકવાની આવે આપણે વોલીબોલથી રમીએ છીએ જાળી એવી જાળી ફેંકી અને સ્પીયર ભાલો હતો એ ઉપાડ્યા ઇન્ટુ એન્ડ રેન ઇન ટુ ધ બસ અને ઝાડવા તરફ દોડ્યો હી શો ટુ ટાઈની કપ ત્યાં જઈને જોયું બે બધાના બચ્ચાને જોયા તે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ તે બચ્ચા તેને ચમકતી આંખોથી તેની તરફ જોઈ રહ્યા હતા અને ધે વર ટુ યંગ તે એટલા બધા નાના હતા ટુ રન અવે જે દોડી શકે એમ હતા નહીં ઈ થ્રુ ધ નેટ ઓવર ધેમ નીતિએ ઈદીએ તેના ઉપર જાળી ફેંકી એન્ડ કપ વર કપ અને બચ્ચાને પકડાઈ ગયા હી નીડેડ ઓનલી વન કપ એને જરૂર હતી માત્ર એક બચ્ચાની બટ હી થોટ પણ એને વિચાર્યું ઓ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન એકની જગ્યાએ જો બે બચ્ચા હોય તો કેટલું સારું તો હી ડ્રેગ્ડ ધેમ તેને ઘસેડી ગયો વિથ હિમ તેની પોતાની સાથે એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ અને એક મોટા ટોપલાની નીચે છુપાવી દીધા મિત્રો તો આ પાર્ટ આપણે અહીંયા સુધી રાખીશું આના પછી પાર્ટ ટુ ની અંદર બીજો ભાગ આપણે આગળ વધારીશું આ પાર્ટ વન યુનિટ વન નો પાર્ટ વન છે આના પછી પાર્ટ ટુ આપણે બીજો બનાવીશું બરાબર પણ તમારે પાર્ટ ભણતા પહેલા મિત્રો ફરી એક વાર તમને કહી દઉં છું કે યુનિટ વન નો ચિત્તા સ્ટીયર ની આખે આખા સ્પેલિંગો નવનીત હોય કોઈ સંદર્ભ પુસ્તક હોય તેનામાંથી એક વાર જોઈ લેવાના તૈયાર કરી લેવાના મિત્રો પછી એકવાર ભાષાંતર વાંચી લેવાનું એટલે તમને સ્ટોરી ખબર પડી જાય પછી એને એકવાર ઇંગ્લિશ પાર્ટ વાંચી લેવાનું એટલે તમને મોટા સુધી આખા પાર્ટની માહિતી તમને મળી જાય અને પછી આ વિડીયો જોવાનો જેથી કરીને તમને ઝડપથી ખબર પડશે અને આ વિડીયો જોતા જોતા સાઈડ ઉપર એક બુક પણ રાખવાની બરાબર મિત્રો તો આટલે સુધી રાખીશું આ સ્પેલિંગોની બધું તૈયાર કરજો જેથી કરીને તમને વાક્ય ઉપર શબ્દ ઉપરથી વાક્ય બનાવવા ફકરા ઉપરથી પ્રશ્નના જવાબને બધું ખબર પડે શબ્દ સમજણ પડશે તો બધું આવડશે બરાબર તો આ વિડીયો અહીંયા સુધી આપણે રાખીશું